પ્રથમ બ્રહ્મલિંગ ગુરુદેવ શ્રી આનંદ પ્રકાશ બાપુના આશીર્વાદથી થરાદ ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ દ્વારા ખાસ સાધારણ સભા યોજાઈ હતી. આ સાધારણ સભામાં ગુરુપૂજન દીપ પ્રાગટ્ય કરી આજની આ સભાના પ્રમુખ તરીકે દેવરામભાઈ ડાબલિયાની વરણી કરવામાં આવી હતી અને નવીન કારોબારીની રચના પણ કરાઈ હતી, જે દરમિયાન મંડળના પ્રમુખ તરીકે પુરાભાઈ આર રોજગાર, મહામંત્રી શ્રીરામભાઈ આર પુરોહિત, ઉપપ્રમુખ જોશી અમૃતલાલ સાથે કુલ 21 સભ્યોની કારોબારીની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક સુધારણા તથા શિક્ષણ સમિતિની પણ રચના કરવામાં આવી. આ કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ પુરોહિતે કર્યું હતું. આ સાધારણ સભામાં બહોળી સંખ્યામાં જ્ઞાતિબંધુઓએ હાજરી આપી હતી. સાધારણ સભા પ્રાણી આનંદ પ્રકાશ કેળવણી મંડળ થરાદની, જેમાં બ્રહ્મ સમાજના આગેવાનો વગેરે લગભગ 301 માણસો હાજર હતા, જેમાં તમામ સમાજે સહમતિથી સર્વાનુમતે મને પ્રમુખ તરીકે નિયુક્ત કર્યો છે. હું મારાથી શક્ય એટલી વધુને વધુ સેવા આપવા પ્રયત્ન કરીશ તથા શાળામાં ચાલતા કામકાજમાં પૂરેપૂરું ધ્યાન આપીશ. વધુને વધુ શિક્ષણ ગુણવત્તાવાળું મળે, સારું મળે અને શહેરમાં, થરાદમાં તથા તેમજ અમારા થરાદ તાલુકામાં શાળાનું કામકાજ સારું બને માટે હું પૂરા પ્રયત્ન કરીશ. સમાજે મને જે પ્રમુખ તરીકે નિયુક્ત કરી અને સમાજે જે મારી કદર કરી એ બદલ હું સમાજનો ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ મારાથી જેટલું બનશે એટલું વધુને વધુ સમાજ સેવા કરવા પ્રયત્ન કરતો રહીશ.